नमस्कार विद्यार्थी मित्रों, शुभ गणेश। आज आप इंग्लिश में द प्रेपोजिशन एट्ले कि नामयोगी अवयव, आप नामयोगी अवयव ने इंग्लिश में शू कहीशु? प्रेपोजिशन। प्रेपोजिशन एट्ले कि अमुक व्यक्ति, वस्तु के प्राणी ज्या छे ते स्थळनो निर्देश करे छे। कोई पण वस्तु होय, प्राणी होय के व्यक्ति होय, तेनो आपणे ते स्थळनो एट्ले कि त्या क्यां छे, ऊपर नीचे आजूबाजू में के तेनी पाछळ, ते वस्तुनो आपणे स्थळनो आपणे निर्देश करवामां आवे छे, तेने आपणे प्रेपोजिशन कहेवामां आवे छे। प्रेपोजिशन एटले के इन, इन एटले के अंदर। हवे अहीं एक बॉक्स छे, आ बॉक्स ने एक, आ बॉक्स खाली छे, खाली बॉक्स छे, तेनी ऊपर अहीं एक बॉल मूकवामां आवे छे, तो तेने शुं कहेवाय? ऑन। पछी आ बॉक्स ने आपणे ते आ दड़ो अंदर मूकवामां, एटले के इन। एटले ते क्यां छे? खोखानी अंदर छे, बॉक्सनी अंदर छे, तो तेने शुं कहेवामां आवे छे? इन। पछी ते तेनी पासे छे, एटले के नियर, अने ते तेनी आ बॉक्स ने नीचे एक आ दड़ो छे, तो तेने शुं कहेवाय? अंडर। एम आपणे હવે આ બોક્સની આગળ છે દડો, તો શું કહેવાય? ઇન ફ્રન્ટ ઓફ, અને બિહાઇન્ડ એટલે કે પાછળ, તે દ બોક્સની પાછળ દડો છે એટલે કે બિહાઇન્ડ। એવી જ રીતે કોઈ પણ વસ્તુ હોય તે તે કઈ જગ્યા ઉપર છે, ટેબલ ઉપર પુસ્તક છે, તો પુસ્તક ક્યાં છે? ટેબલની ઉપર છે। ઉપર એટલે કે તે એ સ્થળનો નિર્દેશ કરે છે, તેને પ્રેપોઝિશન કહેવામાં આવે છે। प्रेपोजिशन ना आपणे इन, इन एटले के अंदर, इन। अंदर पछी ओन, ओन एटले ऊपर, पछी अंडर, અંડર એટલે નીચે, નિયર, એટલે પાસે, બિટવીન એટલે કે વચ્ચે, ઇન ફ્રન્ટ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે તે વસ્તુ એટલે કોઈ તેની આગળ, એટલે કે ની આગળ। બિહાઇન્ડ એટલે કે પાછળ, પાછળ। નેક્સ્ટ ટુ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ હોય એટલે પછી તેની પાછળની જે વસ્તુ હોય તેને આપણે શું કહીએ? નેક્સ્ટ, નેક્સ્ટ ટુ એટલે કે
नेक्स्ट टू એટલે કે ની પડખી પડખી એટલે તે પાછળ અને ઓપોઝિટ એટલે કે તેની સામે વિરુદ્ધ દિશામાં ઓપોઝિટ એટલે કે તેની સામે હવે જે આ શબ્દો છે ઇન ઓન અંડર નિયર બિટવીન ઇન ફ્રન્ટ ઓફ બિહાઇન્ડ નેક્સ્ટ ટુ અને ઓપોઝિટ આ શબ્દો તે પ્રેપોઝિશન ની અંદર આવે છે પ્રેપોઝિશન ની અંદર સ્થળની આપણે કોઈ પણ વસ્તુની દર્શાવવા માટે તે પ્રેપોઝિશન નો ઉપયોગ થાય છે હવે અહીંયા એક ફ્લાવર એક વેઝ આપેલો છે ફ્લાવર પોટ તે ક્યાં છે ધ ફ્લાવર પોટ આર ઇન ધ વેઝ એટલે કે તે ફ્લાવર પોટ છે તે ક્યાં છે ફૂલદાનીની અંદર પછી એક પુસ્તક આપવામાં આવ્યું છે તે પુસ્તક શું છે ટેબલની ઉપર છે એટલે ટેબલની ઉપર છે તો તેના માટે ઓન એટલે કે ધ બેગ ઇઝ ધ બુક ઇઝ ઓન ધ ટેબલ The book is on the table. પુસ્તક ટેબલની ઉપર છે ઓન એટલે ઉપર તો આ કયો થયો તે સ્થળ દર્શાવે છે કે પુસ્તક ક્યાં છે તો ટેબલની ઉપર પછી ધ બોલ ઇઝ અંડર અંડર એટલે કે તેની નીચે અંડર ધ બેડ ધ બોલ ઇઝ અંડર ધ બેડ એટલે કે બોલ એટલે દડો ક્યાં છે તો બેડની નીચે એટલે કે ઓન અંડર ધ ફ્લાવર આર ઇન ધ વેઝ ધ ઇન ધ વેઝ બસ એટલે કે તે ઇન ઇન એટલે કે તે તેની અંદર એટલે કે તે ફૂલ ફૂલ ક્યાં છે વીઝ એટલે કે તે ફૂલદાનીની અંદર છે ધ મેન ઇઝ નિયર ધ કાર ઇઝ નિયર ધ કાર તે માણસ ક્યાં છે કારની નજીક નિયર એટલે કે તેની નજીક ધ બસ ઇઝ બિટવીન ધ કાર ધ બસ ઇઝ બિટવીન ધ કાર બિટવીન એટલે કે તેની વચ્ચે કાર એટલે કે બસ કારની વચ્ચે છે બે બાજુ કાર છે અને તેની વચ્ચે
બે બાજુ બસ છે અને તેની વચ્ચે કાર છે એટલે કે તેની વચ્ચે પછી ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ એટલે કે ખુરશી ક્યાં છે ટેબલની પાછળ બિહાઇન્ડ એટલે કે તેની પાછળ પછી ધ ટીચર ઇઝ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ ટેબલ એટલે કે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે તેની ટેબલની આગળ શિક્ષિકા છે ધ ગર્લ ઇઝ નેક્સ્ટ ટુ હર મધર છોકરી તેની માતાની પાસે પડખે એટલે કે તેની પાસે ઊભી છે ધ ગાર્ડન ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ સ્કૂલની સામે શું છે ગાર્ડન એટલે કે બગીચો છે ઓપોઝિટ એટલે કે તેની સામે અહીંયા તમને એક્સરસાઇઝ આપવામાં આવી છે ઇન ઓન અંડર નિયર બિટવીન નેક્સ્ટ ટુ ઇન ફ્રન્ટ ઓફ બિહાઇન્ડ અને ઓપોઝિટ આ શબ્દો આપેલા છે એટલે કે તેને ઉપયોગ કરી અને તેની ખાલી જગ્યાઓ પૂરવાની છે ધ વેલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ ટ્રી ધ વેલ વેલ એટલે કૂવો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી કૂવાની ખાલી જગ્યા અને ઝાડ તો શું છે ચિત્રમાં બતાવ્યું છે તમે જુઓ પેજ નંબર 33 ઉપર કૂવાની પાસે ઝાડની નીચે શું છે કૂવો છે એટલે કે શું આવશે અંડર અંડર એટલે કે નીચે ઝાડની નીચે કૂવો છે ધ બસ ઇઝ ખાલી જગ્યા ધ કાર ધ બસ ઇઝ ખાલી જગ્યા ધ કાર કાર ક્યાં છે કાર ક્યાં છે બસની આગળ છે એટલે કે કારની આગળ શું છે બસ તો શું આવશે ઇન ફ્રન્ટ ઓફ ઇન ફ્રન્ટ ઓફ ધ બસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કાર સંજના ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા હર મધર સંજના કોની પાસે ઊભી છે તેની માતા પાસે ઊભી છે તો શું આવશે નેક્સ્ટ ટુ સંજના ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા હર મધર એટલે કે તેની માતાની પડખે એટલે શું આવશે અહીંયા નેક્સ્ટ નેક્સ્ટ ધ બોયઝ ઇઝ ખાલી જગ્યા ધ ડોર બાળક ક્યાં ઊભું છે દરવાજાની પાછળ એટલે કે શું આવશે બિહાઇન્ડ ધ બોય ઇઝ ખાલી જગ્યા ધ ડોર ડોર એટલે દરવાજો બારણું એટલે કે બાળક દરવાજાની પાછળ ઊભું છે એટલે કે શું આવશે બિહાઇન્ડ ધ બુક ઇઝ ખાલી જગ્યા ઇન ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ બેગ બેગની અંદર પુસ્તક છે એટલે કે શું આવશે ઇન કેતકી ઇઝ ખાલી જગ્યા ધ બાયસિકલ એટલે કે
શું છે કેટકી સાયકલની પાછળ એટલે કે બિહાઇન્ડ બિહાઇન્ડ પછી ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ ટેબલની ઉપર બોલ પડ્યો છે એટલે કે શું આવશે ઓન ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ એટલે કે બેંકની આગળ શું છે સ્કૂલ છે ધ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી ઘર શેની પાસે છે ઝાડની પાસે છે એટલે તેની પડખે એટલે નેક્સ્ટ ટુ ધ ટ્રેક્ટર ઇઝ ખાલી જગ્યા ધ હાઉસ હાઉસ એટલે કે ઘરની પાસે ટ્રેક્ટર છે એટલે પછી શું આવશે નેક્સ્ટ ટુ ધ કપબોર્ડ ઇઝ બિહાઇન્ડ ખાલી જગ્યા ધ ચેર ચેર ક્યાં છે કપબોર્ડની પાછળ એટલે કે તે બિહાઇન્ડ ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ કર્ટેન એટલે કે ગર્લ ક્યાં છે તે પડદાની આગળ ઊભી છે એટલે કે ઇન ફ્રન્ટ ઓફ અને ધ એપલ્સ આર ખાલી જગ્યા ધ બાસ્કેટ બાસ્કેટની અંદર એટલે કે કોઈ બાસ્કેટ છે તેની અંદર ફ્રૂટ એપલ એટલે એપલ ભરેલા છે એટલે કે શું આવશે ઇન અને ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ અમ્બ્રેલા અમ્બ્રેલા છોકરીએ છત્રી ઓઢી છે એટલે કે તે છત્રીની નીચે છે તો શું આવશે અંડર અહીંયા પ્રશ્ન બેમાં મેપ આપેલો છે મેપ ઉપરથી તમારે પ્રશ્ન ખાલી જગ્યાઓ પૂરવાની છે તે આપણે આવતા બીજા ભાગમાં જોઈશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ